અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોની હવા શ્વાસમાં લેવા જેવી નથી રહી, કારણ કે હવામાં સતત પ્રદૂષણના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉડતી ધૂળના કારણે હવામાં પ્રદૂષણ સ્તર સતત વધી રહ્યું છે અને આગામી 22મી મે સુધીમાં અમદાવાદની હવા બિનઆરોગ્યપ્રદ રહે તેવી આગાહી એર ક્વોલિટી ઇન્ડેક્સની વેબસાઇટે કરી છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQIA હવામાનની શુદ્ધતા માપવાના આંતરરાષ્ટ્રીય માપદંડ છે અને આ માપદંડ અનુસાર શહેરમાં પ્રદૂષણની સ્થિતિ પર નજર કરીએ તો સૌથી વધુ ગાંધીધામ 158 AQI નોંધવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદમાં 135 AQI પ્રદૂષણ હતું. તેવી જ રીતે વલસાડમાં 129 AQI અને ગાંધીનગરમાં 121 AQI પ્રદૂષણ નોંધાયું છે. આણંદમાં 106, રાજકોટમાં 98, અંકલેશ્વર મોરબીમાં 93 AQI પ્રદૂષણ નોંધાયું છે. આ પ્રદૂષણનું પ્રમાણ 15 મેના રોજ માપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં સતત હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતું રહ્યું છે અને તેની જ સાથે સૌથી વધારે પ્રદૂષણ આંક હોય તેવા શહેરોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વિવિધ 6 પ્રકારના પ્રદૂષકોની ગણતરી કરી હવા કેટલી શુદ્ધ છે તે નક્કી કરવામાં આવે છે. આ વેબસાઇટ જે તે વિસ્તારના પ્રદૂષણ બોર્ડની માહિતીના આધારે તથા લાઇવ મોનિટરિંગ મારફતે ડેટા એકઠા કરે છે. ગુજરાતનો આ ડેટા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આપ્યો છે. ભારત સરકાર મુજબ એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 100ની આસપાસ હોય તો તે હવા સારી ગણાશે, 50થી ઓછો AQI હવા હોય તો તે ઉત્તમ પ્રકારની હવા ગણાય અને જો AQI 150થી ઉપર જાય તો બિનઆરોગ્યપ્રદ ગણાય. AQIની વેબસાઇટ મુજબ અમદાવાદમાં 22મી મે સુધી હવા 140-170 AQI પહોંચી જાય તેવી શક્યતા છે, તેથી આગામી દિવસોમાં અમદાવાદની હવા વધુ ખરાબ થાય તેવી ચિંતા ઊભી થઈ છે.